હેલો, કેમ છો મિત્રો? આજે હું તમારા માટે શિયાળામાં મળતા ફ્રેશ વટાણાની એક નવી રેસીપી લઈને આવી છું. એ છે વટાણાની પેટીસ. તો ચલો આપણે પેટીસ બનાવવાની તૈયારી કરી લઈએ. એના માટે મેં અહીંયા 250 ગ્રામ વટાણા ફોલી અને એને બાફી લીધા છે મીઠું નાખી. હવે આપણે એ વટાણાને મિક્સરમાં નાખી દઈશું. આપણે આ ટપિંગને કોરું કરવા અને થોડું વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા શેકેલી સીંગ લીધી છે. આપણે 2 થી 3 મોટી ચમચી એમાં શેકેલી સીંગ નાખી દઈશું. એટલે આ મિક્સર આપણું વટાણાનું પાણી બધું શોષાઈ જશે અને વટાણા આપણા એકદમ સરસ પીલાઈ જશે. મારી પાસે આ મરચા છે એ બહુ તીખા નથી એટલે હું થોડા વધારે નાખું છું. તમારા ઘરે જેટલું તીખું ખવાતું હોય અને મરચાંની કેવી તીખા છે એ જોયા પછી તમારે અંદર ઉમેરવું. એવી રીતે એક આદુનો ટુકડો લીધો છે એ પણ આપણે ટુકડા કરી અને અંદર ઉમેરી દઈશું એટલે એ પણ આની સાથે જ પીલાઈ જાય. જો આપણું મિક્સર પીલાઈ અને તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણે થોડું સીંગ મોઢામાં આવે એ રીતની આ પીલી લેવાનું છે. આ આપણે પેટીસનું પૂરણ તૈયાર કરવા માટે મેં એક કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ નાખવાનું છે. આપણે તેલ બરાબર ગરમ થાય એટલે નાની 1/2 ચમચી જેટલું માં જીરું નાખીશું. આપણું જીરું બરાબર થઈ જાય એટલે 1/2 ચપટી જેટલી આપણે એમાં હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી આપણે જે વટાણા અને સીંગને ક્રશ કરીને રાખી છે એ એમાં ઉમેરી દઈશું. હવે આપણે એને હલાવતા હલાવતા બરાબર શેકી લેવાનું છે. આપણે અત્યારે એના વટાણાના અને સીંગના ટેસ્ટમાં જેટલું આવતું હોય એટલું આપણે મીઠું નાખી દઈશું. તમારા સ્વાદ પ્રમાણે તમે મીઠું નાખી શકો છો. મેં અહીંયા 1 મોટી ચમચી તલ લીધા છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું. હવે આપણે એમાં નાખીશું 1 મોટી ચમચી જેટલું ટોપરાનું છીણ. જો તમારી જોડે ફ્રેશ ટોપરાનું છીણ હોય તો તમે એ નાખી શકો છો. આપણું એકદમ સરસ પેટીસનો માવો તૈયાર થવા આવ્યો છે. હવે એમાં એક આ નાનું બાફેલું બટાકું મેં લીધું છે. હવે આપણે એને થોડું ક્રશ કરી અને એમાં ઉમેરીશું. મેં અહીંયા
એક નાની વાટકી ધાણા લીધા છે એ પણ આમાં આપણે નાખી દઈશું. આ સ્ટફિંગ આપણું બિલકુલ તૈયાર થઈ ગયું છે. છેલ્લે આપણે નાખીશું એમાં ગરમ મસાલો. ગરમ મસાલો નાખી અને બધું મિક્સ કરી અને આપણે ગેસ બંધ કરી દેવાનો છે. પછી આપણે એમાં લીંબુ અને ખાંડ નાખી અને થોડું હલાવી લઈશું. અહીંયા હું એક ચમચી લીંબુનો રસ નાખું છું. અડધી ચમચી ખાંડ નાખું છું. ગેસ બંધ છે પણ આપણું આ જે આપણે માવો બનાવ્યો છે એ ગરમ છે, એટલે તે વખતે તમે લીંબુ ખાંડ નાખી દેશો તો તમારી ખાંડ ઓગળી જશે. બીજું કે ગેસ બંધ કર્યા પછી જ લીંબુ નાખવાથી એની ખટાશ થોડી ઓછી આવે છે. જો તમે ચાલુ ગેસે નાખશો તો એની ખટાશ થોડી વધારે આવશે. આ રીતે આપણે હવે આ મિશ્રણને આપણે બિલકુલ ઠંડુ થઈ જાય હાથથી આપણે ગોળા વાળી શકીએ એટલું એને ઠંડુ થવા દેવાનું છે. આપણે પેટીસનો માવો તૈયાર કરી દીધો છે. આપણે એના બહારના લેયરની તૈયારી કરીશું તો એના માટે મેં અહીંયા આવી રીતે 400 ગ્રામ જેવા બટાકા લીધા છે જેને મેં બાફી અને એકદમ ઠંડા કરી લીધા છે. પેટીસના લેયર બનાવવા માટે બટાકા ઠંડા જેટલા હશે એટલો જ આપણે આરા લોટ ઓછો ઉમેરવો પડશે અને એનું રિઝલ્ટ પણ આપણને સારું મળશે. હવે બટાકાને આપણે કોઈ ગોટલી ના રહી જાય એના માટે આવી રીતે આપણે છીણી લઈશું એટલે બટાકાનો માવો આપણો એકદમ સરસ બની જાય. હવે આપણે આમાં થોડો મસાલો કરીશું જેથી આપણને બહારનું ફળ પણ એકદમ ટેસ્ટી લાગે. એના માટે મેં અહીંયા 1/2 ચમચી જેટલો મરી પાવડર લીધો છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. તેમાં નાખીશું આ આરાલોટ. આપણે અત્યારે 3 ચમચી જેટલો નાખીએ છીએ. જો તમારી પાસે આરાલોટ ના હોય તો તમે ચોખાનો લોટ પણ નાખી શકો છો. જો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. આને આપણે સાઈડમાં રાખીશું. આપણું આ સ્ટફિંગ થોડું ઠંડુ થઈ ગયું છે. આપણે એના નાના નાના બોલ વાળી લઈશું. આ રીતે આપણે નાના નાના બોલ વાળી લેવાના છે. જો તમે જોઈ શકો છો આપણા બોલ વળાઈ અને તૈયાર થઈ ગયા છે. આપણે હાથ ઉપર આવી થોડું તેલ લગાવી લેવાનું જેથી આપણે બટાકાનો માવો આપણા હાથમાં ચોંટે નહીં. હવે આપણે એને આવી રીતે થોડું હાથમાં જ આવી રીતે પહોળું કરી અને આપણે આજે વટાણાના સ્ટફિંગવાળી ગોળી બનાવી હતી એ આપણે અંદર ભરતા જવાનું અને ઉપર આ સ્ટફિંગ આપણે લેવલ કરતા રહેવાનું. પછી એને આવી રીતે આપણે એકદમ ગોળ બનાવી લેવાનું. આવી રીતે એકદમ સરસ ગોળ થઈ જાય
પછી એને આપણે આ આરાના લોટમાં થોડું રગદોળી દેવાનું, કે જેથી કરીને આપણી પેટી છે એકદમ કડક થાય. અને આવી રીતે હાથથી થોડું ફેરવશો એટલે વધારાનો લોટ બધો નીકળી જશે. આ રીતે આપણે બધી પેટી બનાવી દેવાની. આપણે આવું ઓછું ગરમ તેલ હોય એમાં આપણે પેટી તળવાની છે, જેથી કરીને આપણી પેટીસ એકદમ કડક થઈ જાય અને બળી ના જાય. તો હવે આપણે એમાં પેટીસ એડ કરી દઈશું. આપણે એકદમ આને હલાવવાની ઉતાવળ નથી કરવાની, પણ આ રીતે આપણે થોડું થોડું તેલ ઉપર છાંટતા રહેવાનું. જો તમે જોઈ શકો છો આપણી પેટીસ એકદમ તળાઈ અને બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ખાવામાં પોચી એવી પેટીસ આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો તમે જોઈ શકો છો આપણા લીલા વટાણાની પેટીસ એકદમ ખાવા માટે રેડી છે. તો તમે પણ આ રીતે બનાવજો, તમારા પરિવારને ખવડાવજો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી યુટ્યુબની ચેનલ સાથે જોડાયેલા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળીએ નવી જ કોઈ રેસીપી સાથે. જય જલારામ.